भावनगरना तळाजा तालुकामां वरसादे ताराजी सर्जी छे। वरसादना पाणी तळाजा सरकारी आयुर्वेदिक होस्पिटलमां घुस्या हता तो दर्दीओने तात्कालिक ट्रेक्टर वडे बाहर काढीने बचाव कामगीरी हाथ धरवामां आवी। आ दृश्यमां पण आप जोई शको छो, ट्रेक्टर वडे आ दर्दीओने बाहर काढवामां आवी रह्या छे। आयुर्वेदिक होस्पिटलमां 15 जेटला दर्दीओ सारवार लई रह्या हता, तेमने तात्कालिक बहार काढवामां आव्या, तमामने अन्य होस्पिटलमां खसेडाया छे। वधु माहिती मेळवी अमारा संवाददाता नितिन सोनी पास। नितिन, जे प्रमाणे ट्रेक्टर द्वारा आ दर्दियों ने बाहर काढवामां आव्या हता, शुं वधु माहिती? ભાવનગર જિલ્લામાં ગઈકાલે જે કહી શકાય કે ગુલાબ નામનું વાવાઝોડું હતું, એની ભારે અસર જોવા મળી હતી। ભાવનગર શહેરમાં 6 ઇંચ અને જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તારો ત્યાં છે ત્યાં 2 થી લઈને 4 ઇંચ જેવો જોરદાર વરસાદ પડ્યો હતો। ભાવનગર ઉપરાંત જેસર, પાલીતાણા, તળાજામાં પણ ભારે વરસાદ પડ્યો હતો। તળાજામાં જે આયુર્વેદિક હોસ્પિટલ આવી છે એમાં કમ્પાઉન્ડ જે છે એમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા। આના કારણે જે હોસ્પિટલમાં દર્દીઓ હતા, વધુ કદાચ પરિસ્થિતિ વણસે તે વાતને ધ્યાનમાં રાખીને જે 15 એટલા દર્દીઓ હતા એને ટ્રેક્ટરના માધ્યમથી બહાર કાઢવામાં આવ્યા હતા અને સ્થાનિક જે અન્ય હોસ્પિટલ છે ત્યાં ફેરવવામાં આવ્યા હતા। એટલે ચોક્કસ કહી શકાય કે જે હોસ્પિટલ છે એમાં પણ ગઈકાલે વરસાદે તારાજી થતી હતી, એના કારણે પાણી છે એ હોસ્પિટલમાં ભર્યા હતા અને આના કારણે દર્દીઓને એમ કેમ બહાર કાઢવામાં આવ્યા હતા। મિત્રો, જી જી, આભાર નીતિન માહિતી આપવા બદલ।